કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના બે દિવસ માટે યોજવામાં આવતા મેળાનું ખૂબ જ મહત્વ છે. શહેરના મહાદેવ નાકા બહાર અને હમીરસર કાંઠે થઈને ખેંગાર બાગ સુધીના વિસ્તાર સુધીનો મેળો ભરાય છે. હમીરસર કાંઠે રાજાશાહી વખતથી મેળો યોજાતો રહ્યો છે. ભુજ સહિત સમગ્ર કચ્છના લોકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે જન્માષ્ટમીનો ભુજના હમીરસર કિનારે યોજાતો સાતમ આઠમનો મેળો આ વખતે પણ મહામારીને કારણે નહીં યોજવામાં આવે. તો બીજી તરફ મેળો રદ થયો હોવા છતાં પણ જો કોઈ ધંધાદારી હમીરસર આસપાસ ધંધો કરતો દેખાશે અને વધુ લોકો એકત્રિત થશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. દર વર્ષે ભુજના હમીરસર કિનારે યોજવામાં આવતો સાતમ આઠમના મેળામાં ભુજ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળો જોવા ઉમટી પડતા હોય છે, તેમજ ગામઠી પ્રજા ઉપરાંત શહેરીજનોમાં મેળાનું અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીમાં વધારો ન થાય તે માટે મેળો રદ થતાં મેળા રસિકોમાં નારાજગી જોવા મળી હતી. જોકે મહામારી કોરોનાને કારણે લોકો એકત્રિત ન થાય તે બાબતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના મેળા આ વખતે રદ કરાયા છે, ત્યારે તેમાં ભુજના મેળાનો પણ સમાવેશ થયો છે. વધુ મળતી માહિતી મુજબ સાતમ આઠમને દિવસે હમીરસર કાંઠેના યોજવામાં આવતા મેળામાં હૈયે હૈયા દળાય તેટલી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. ખાણીપીણી, રમકડા, ઘરગથ્થું, કપડા તેમજ વિવિધ પ્રકારના ચગદોળ મેળામાં ખાસ આકર્ષણ ઊભું કરતા હોય છે. તો બીજી તરફ કચ્છમાં જો વરસાદ સારો થાય તો હિલોળા લે તો હમીરસર જોઈને કચ્છના લોકો પ્રફુલ્લિત થતા હોય છે અને જેને કારણે મેળાને ચાર ચાંદ લાગી જતા હોય છે. સૌથી પહેલા તો આ મેળો નગરપાલિકા યોજવાની નથી, અમે આજે જ ઓફિશિયલી એની પ્રેસ નોટિસ ઇશ્યુ કરવાના છીએ. પણ મેળાની જગ્યાએ વગર મેળે પણ ભીડ થતી હોય છે. આપણા માધ્યમ દ્વારા વેપારીઓને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આપ જે જગ્યા ઉપર કંઈ પણ વસ્તુ વેચવા માટે ઊભા રહ્યો તો આપણી દુકાન હોય, કેબિન હોય કે રેકડી હોય કે સ્ટોલ હોય, ત્યાં ભીડભાડ ન થવી જોઈએ. જો ભીડભાડ થશે તો એની જવાબદારી આપની રહેશે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા બધા કહી રહ્યા છે, એટલે કોરોનાની ગાઈડલાઇનનો પૂરેપૂરું પાલન થવું જોઈએ. માસ્ક અવશ્ય પહેરજો, સેનિટાઈઝર રાખજો. જો આપ નહીં કરો તો નગરપાલિકા આપના સામે આકરા પગલાં ભરતે ખચકાશે નહીં. કોઈ પણ વેપારીને લોકશાહી દેશની અંદર ધંધો કરવાની છૂટ છે. ધંધો કરતાં આપણે કોઈને રોકી ન શકીએ, પણ ભીડભાડ ન થાય, ક્યાંય કોઈ રોકાય નહીં, કારણ કે પબ્લિક નીકળે છે. ગયા વખતે પણ આપણે જોયું હતું, હમણાં જ આપણે સુરલપીઠ મંદિરની વાત કરી તો સુરલપીઠ મંદિરનો હું ટ્રસ્ટી છું. અમે નક્કી કર્યું છે કે મેળા મળાવડા ન જોવા, છતાં પણ રેકડીઓવાળા આવીને ઊભા રહે છે અને લોકો એમની પાસેથી સાત સામગ્રી લે છે. પણ કોરોનાની ગાઈડલાઇનનું પાલન થવું જોઈએ એ અવશ્ય છે. કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે તેની સામે જાગૃતિ પણ જરૂરી બની રહી છે. પાલિકા દ્વારા મેળો રદ કરવા છતાં લોકો અથવા ધંધાદારીઓ નિયમ ભંગ કરશે તો પાલિકા પોલીસને સાથે રાખી કડક પગલાં લેવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. અલી મોહમ્મદ ચાકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ.